આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 4 જોવાના છીએ, જેમનું નામ છે વેપારી શાસકો કેવી રીતના બન્યા. જ્યાં જ્યાં આવી રીતના રેડ ચોરસ છે ત્યાંને તેના સ્વીકાર્યું હતું, જેમ કે પુણે, હૈદરાબાદ, નાગપુર, ઇન્દોર, ગ્વાલિયર અને અવધ. બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. આ બ્રિટિશરો છે આખા ભારતમાં ફેલાયા. તો કે વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર નિઝામ અને મરાઠા સરદારો બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા. ક્યાં? તો કે ઉત્તર ભારતની અંદર અંગ્રેજો આગળ વધ્યા. નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. નેપાળમાં ભય જણાતો હતો એટલે એની સાથે મિત્રતા બાંધી લીધી, એટલે કે એનો ભય રહે નહીં. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખોલ્યા. શું? તો કે સંગ્રામ ખેલ્યા એટલે કે યુદ્ધ ખેલ્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી. શીખ મહારાજા હતા રણજીતસિંહ, તેમની સાથે મિત્રતા બાંધી લીધી અને અફઘાન વિગ્રહમાં જીત મેળવી લીધી. સિંઘમાં પણ સત્તા સ્થાયી. શીખોની વધતી જતી તાકાત જોઈ અને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી. ધીમે ધીમે મિત્રો શીખોની વધતી જતી તાકાત જોઈ અને અંગ્રેજોએ આ જે શીખો છે તેમની પાસેથી સામ્રાજ્ય હડપવાની પણ કોશિશ કરી. પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહજીનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ ન હતી. ક્યાં? તો કે પંજાબમાં રણજીતસિંહજીનું જ્યાં સુધી શાસન હતું ત્યાં સુધી તેમાં સફળતા તો મળે નહીં. આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખેલ, તેમની સાથે મિત્રતા બાંધી લીધી. કારણ કે એને ખબર હતી કે ભાઈ આની સાથે દુશ્મની કરવામાં આપણો લાભ નથી, ફાયદો નથી. એટલે રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા. તે સમયમાં રણજીતસિંહ છે એ શક્તિશાળી તાકતવર શાસન હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અક્ષરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. યુરોપીય જે અક્ષરો છે તેના મદદથી એક મજબૂત તાકતવર સેના મિત્રો ઊભી કરી હતી. આસપાસના મોટા ભાગના પ્રદેશો તેમણે વિજય પણ મેળવી લીધો હતો. આસપાસના જે મોટા ભાગના પ્રદેશો છે તેમણે જીતી પણ લીધા હતા. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી અને રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. જ્યાં સુધી આ રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારી શક્યા ન હતા. પરંતુ તે મરી ગયા, તે ઓફ થઈ ગયા પછી તેમાં અરાજકતા વ્યાપી અને હવે તેમને તાકાત મળી. હાર્ડીજ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. જે આ શીખ સામ્રાજ્ય છે તેમને ભેદભાવની નીતિ અપનાવી અને અંગ્રેજ શાસન નીચે તેમને લાવી દીધું. કોને મિત્રો? તો કે હાર્ડીજ ગવર્નર જનરલે. વિચારવાનું છે અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળામાં સત્તા સ્થાપી શા માટે, શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી પડી, અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતના સ્થાપી શક્યા, અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા, તેના કારણો વિશે તમે ચર્ચા તમારે તમારા મિત્રો સાથે કરવાની છે. ડેલહાઉસીનું ચિત્ર અહીંયા તમે જોઈ શકો છો. ડેલહાઉસી જેમની નીતિ હતી ખાલસા નીતિ તરીકે તે પ્રસિદ્ધ છે. ખાલસા નીતિ હતી તેમની. તેમના વિશે વાત કરીએ તો કે વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને તેમના જોખમે પરાધીન બનાવવાની યોજના તે હતી. એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા હતા. આ જે યોજના સ્વીકારીએ તે સ્વીકારેલા રાજ્યો છે અંગ્રેજોના મિત્ર એટલે કે ફ્રેન્ડ ગણાતા હતા. આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિન જવાબદાર બન્યા હતા. આ જે રાજ્યો છે અંદર કે બહારનો ભય તેમને જણાતો ન હતો, કારણ કે અંગ્રેજોના મિત્રો હતા એટલે તે બિન જવાબદાર બન્યા હતા. તેમની જવાબદારીમાંથી મુક્ત થયા હતા. તેમનો વહીવટ કથળ્યો એટલે કે વહીવટ ધીમે ધીમે તેમનો કથળી ગયો. કથળ્યો એટલે કે ધીમે ધીમે ઓછો થવા માંડ્યો. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ. રાજાઓના આવા વલણ થયા જેના કારણે રાજ્ય વ્યવસ્થાની અંદર મિત્રો ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ, બધી વસ્તુ બખેડાવા માંડી. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું. આ એક ષડયંત્ર હતું, એટલે કે સોચી સમજી સાજીશ આપણે કહીને આ એક ષડયંત્ર હતું. ભારતીય શાસકો તેમાં ફસાઈ ગયા હતા. જે ભારતના શાસન કરનારા હતા એ તેની અંદર ફસાઈ પણ મિત્રો ગયા હતા અને અંગ્રેજોને બહાનું મળી ગયું કે રાજ્યમાં
રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. ધીમે ધીમે અંગ્રેજોને એક બહાનું મળી ગયું કે રાજ્યની અંદર ગેરવહીવટ થાય છે. આ ગેરવહીવટનો અંત લાવવા માટે જે રાજ્યના કારભાર હતો, કારોબાર હતો, તેની અંદર પણ અંગ્રેજો ધીમે ધીમે માથું મારવા લાગ્યા. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા. પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું અત્યારનું મ્યાનમાર છે ત્યારે બ્રહ્મદેશ કહેવાતું હતું, અને પંજાબ પ્રાંતને પણ ખાલસાનો ભોગ બનાવ્યા. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું હતું. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્યને પણ મિત્રો ખાલસા કરવામાં આવતું હતું. આવી રીતના સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિના મિત્રો ધીમે ધીમે ભોગ બની ગયા હતા. એટલે કે એમના જે વહીવટીતંત્ર હતો તેમાં પણ અંગ્રેજો માથું મારવા માંડ્યા હતા, કારોબારીમાં અંગ્રેજો માથું મારવા માંડ્યા હતા. ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા, કોફીના પ્રદેશ, કપાસનો પ્રદેશ હસ્તગત કરીને ગોરા વેપારીઓ એટલે અંગ્રેજીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. કે ભારતમાં ઘણી બધી ઉપજો થાય, જેમ કે ચા બને, કોફી બને, હવે મેં તો કપાસ ઉગે, એટલે આ જે વસ્તુ છે એને હસ્તગસ્ત કરી અને પોતાની તરફ લઈ પોતાનો હુકમ એમાં ચલાવી અને ગોરા વેપારીઓ એટલે અંગ્રેજો કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. બ્રિટન સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા. જે બ્રિટન સામ્રાજ્ય હતું તેમને દ્રઢ એટલે કે મજબૂત બનાવવા માટે, શાસન સવલત એટલે કે શાસન કરવાની તેમને મજા આવે, સહેલું પડે, તેના માટે ડેલહાઉસીએ ભારતમાં ઘણા બધા સુધારા કરી દીધા. તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધી સર્વપ્રથમ રેલ લાઇન શરૂ થઈ. ક્યાં? તો કે મુંબઈથી થાણા સુધી સર્વપ્રથમ રેલ લાઇન શરૂ થઈ. જો ચિત્ર આપેલું છે, ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં સૌપ્રથમ રેલવેની સ્થાપના થઈ હતી. જીકે માટે યાદ રાખજો, આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેમના સમયમાં દાખલ થઈ ગઈ. જે આધુનિક ટપાલ પદ્ધતિ છે તે પણ તેમના સમયમાં દાખલ કરી દીધી. આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયેલો. તાર મોકલવો એમ કહીને આપણે જૂના પિક્ચરમાં જોતા હોય કે તાર મોકલો, એટલે આ તાર વ્યવસ્થા શરૂ થઈ. અને ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધ ધારો તથા વિધવા પુનઃ વિવાહ ધારો પસાર કર્યા હતા. કે બાળ લગ્ન પ્રતિબંધક ધારો એટલે કે બાળ લગ્ન કરી શકે નહીં, વિધવા પુનઃ વિવાહ ધારો પસાર કર્યા, એટલે કે વિધવા લોકો જે છે એ પુનઃ વિવાહ કરી શકે તેવા નિયમો પસાર કર્યા હતા. તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો, એટલે કે ભારતની અંદર પણ અંગ્રેજી શિક્ષણ ફેલાય તેવો તેમને ફેલાવો કર્યો હતો. ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે તેમણે શરૂ કરી. 3 યુનિવર્સિટી ક્યાં ક્યાં? મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂ કરી હતી. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા. જે આ સુધારાઓ છે એ અંગ્રેજ શાસનનો જ ધીમે ધીમે વિસ્તાર થાય અને તેમના જ વહીવટીતંત્રનો સુધારો થાય અને લોકોને પાછું સારું લાગે તેના માટે કરેલું હતું, જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો. પરંતુ આ માટે પ્રજાએ ઘણું ભોગવવું પણ મિત્રો પડ્યું હતું. વિચારવાનું કીધું છે, ખાલસા નીતિ અને સહકારી યોજનાથી અંગ્રેજોએ લગભગ સમગ્ર ભારત ઉપર થોડા જ સમયમાં જ સત્તા જમાવી દીધી. આમ કેમ બન્યું હશે? તમારા સહપાઠી એટલે કે મિત્રો સાથે ચર્ચા કરો. 1857માં બ્રિટિશરોનો વિજય એવી વિગતવાળું ઇંગ્લેન્ડનું એક પુસ્તક તમારા હાથમાં આવે છે, તમે વાંચો છો. હવે તમે શું પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપશો? જોઈએ. ભારેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ વિશે હવે વાત કરીએ. તો કે સહકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. પ્રજા ધીમે ધીમે જાણી ગઈને અંગ્રેજ શાસકો પ્રત્યેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. એટલે કે તે સંતોષ તેમને થતો નહીં તેમના શાસકમાં. તમે ક્રાંતિ અને મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે મિત્રો, ક્રાંતિ અને મંગલ પાંડે નામની ફિલ્મ તમે જોઈ જ હશે. ન જોઈ હોય તો જરૂરથી જોજો, બહુ સરસ ફિલ્મ છે. ના જોઈ હોય તો મેળવીને જોશો. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કરોડો વિંઝાતો હતો. કેનો? તો કે દમન નીતિનો. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે
બધતામાં ઘી હોમાયું હતું, એટલે કે મુશ્કેલીમાં પણ વધારે મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ હતી. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી હતી. ઘણા લોકોને તેમનાથી પણ નુકસાન થવા લાગ્યું હતું, ખૂંચવા લાગી હતી. જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. જે જૂની વિચારધારા ધરાવતા હતા તેમને લાગ્યું કે અંગ્રેજો છે એ આપણી જે સંસ્કૃતિ છે તેમનો નાશ કરવા માગે છે. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે હતા, એટલે કે તેમનો વહીવટ કરવો સહેલો પડે તેમના માટે હતા. ભારતીય પ્રજાને તેનો લાભ થતો હતો, પણ તે માટે તેણે ઘણી કિંમતો ચૂકવવી પડી હતી, ઘણી બધી કિંમતો ચૂકવી હતી. લોકોને અસંતોષની આગ હવે અગન જ્વાળાઓમાં ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી, એટલે કે લોકોને જે અસંતોષ થયો હતો એ જે એની આગ છે એ અગન જ્વાળાઓ એટલે કે ભડકા સ્વરૂપ ધારણ કરવા લાગી હતી, એટલે કે વિસ્તરવા લાગી હતી. આ અસંતોષ એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આની સાથે સાથે જ આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ સૌને ખૂબ મજા આવી. Thank you.